તમારા સૈનિકો તમારા દુશ્મનને લેવા રાણનગરને લેવા માટે મારે ઘેર ગયા છે તો હજી સુધી કેમ દેખાતા નથી? વાહ આયરાણી વાહ, મારી અર્ધે જ વાતમાં બધું બરાબર સમજી ગઈ. વાહ આયરાણી વાહ, પુત્ર છે આ પેટ તણો એ વાત જાણે ત્રણ જણા, પુત્ર છે આ પેટ તણો એ વાત જાણે ત્રણ જણા. ગૌરવ લઉં તુજ તણો તને સંસ્કાર સિચેલ ભેડા અહીં તણા. વાહ આયરાણી વાહ, લ્યો મહારાજ આ તમારો દુશ્મનનો પુત્ર રાડિયાસનો કુંવર હાજર છે. શું કહ્યું? આજ રાડિયાસનો પુત્ર રા નવકણ છે. એ છોકરા એ નવકણ, હું તમારો જૂનાગઢનો રાજા છું, તો તારું મસ્તક નમાવ મારા ચરણોમાં અને મને નમન કર. અરે તારા ચરણોમાં નમેને એવું મસ્તક મારી પાસે નથી. મારું મસ્તક તો માં ખોડિયાના જ ચરણોમાં નમે છે. તારા જેવાના તો નમન, તને તો નમન કરશે મારા પગના જૂતા. હું પણ રાજા રાડિયાસનો પુત્ર રાનગણ છું, તારા જેવાના ચરણોમાં મારું મસ્તક ના નમે, સમજ્યો? ઓહો, નાનું છતાં નાગનું બચ્ચું, પણ નાગના બચ્ચાને બિચારાને ક્યાં ખબર છે કે સામે પણ ગરુડ તણો ઉતાર છે. અરે આટલું ઘમંડ આટલું અભિમાન નક્કી જ રાડિયાસનો પુત્ર હોવો જોઈએ. એક રજપૂતના લોહી વગર આવો ખમીર બીજા કોઈમાં ના હોય. અરે આ વૃક્ષ છે ચિંતાનું, અરે આ વૃક્ષ છે ચિંતાનું, એ ઉગતા વૃક્ષને કાપીશું. જે નામ હતું રાડિયાસનું એ જે નાબૂદ કરીશું. જે દુશ્મન ઉછરે દેશમાં, જે દુશ્મન ઉછરે દેશમાં, તે આ પ્રજાનો ઉત્પાત છે. સહારું એને સહેજમાં, નહીં તો આ જિંદગી બરબાદ છે. તો ચાલ એનું માથું ઉતારી નાખું. સબૂર કરો સુબેદાર સાહેબ, આ પરીક્ષા તમે મારા ભાઈ પહેંચ કરાવો. તો એમની પણ પરીક્ષા હમણાં જ થઈ જશે. પાચા પટેલ, દેવ પટેલ, જો બાળક રાડિયાસનો પુત્ર હોય તો તમારા જ હાથે એનું માથું કાપી મારા ચરણમાં ધરો. અરે સુબેદાર સાહેબ, આપ કેવો પ્રશ્ન કરો છો? યાદ કરો સુબેદાર સાહેબ કે તમે મને વચન આપ્યું હતું કે તમારો દુશ્મન રાનવઘણનો કુમાર રાનવઘણ અહીં આવ્યા પછી મારી નજરની સામે એનો સહાર નહીં થાય. સુબેદાર સાહેબ, મેં તમારા દુશ્મન રાનવઘણને તમારી સામે હાજર તો કરી દીધો અને હવે એનો સહાર, અને એ પણ મારા જાતે? નહીં નહીં નામદાર, આ તો અન્યાય થાય છે. હે દેવાજ પટેલ, અન્યાય નહીં પણ ન્યાય છે. તમે અરણ્ય વાસી છો, તમને આ રાજનીતિમાં સમજ ના પડે. કારણ કે અબાર છે કરો નાગનો, અબાર છે કરો નાગનો, વધારે સમય જીવશે તો કરી વેરનું સ્મરણ શત્રુ અમારો થશે. અરે સુબેદાર સાહેબ, આનું પરિણામ ઘણું વિપરીત આવશે તે તમે જાણો છો. કારણ કે અબાર કેરા ખૂનથી આ બાર કેરા ખૂનથી આ પ્રજામાં કુંવારી જન્મશે. આ છે પરાયું રાજ્ય, એ પછી તમારું નહીં થશે. રે પરિણામ, પરિણામની પરવા તો કર, કરે દેવા પટેલ, પણ હવે આને જીવતો તા ના છોડાય. કારણ કે શત્રુના સહારથી વિજય અમારો વધી જશે, શત્રુના સહારથી વિજય અમારો વધી જશે. ન હક ન શત્રુ થશે, પણ હવે ના તેનું કોઈ થશે. અરે સુબેદાર સાહેબ, ભગવાનનો તા જરા ભો રાખો રાખો. કારણ કે આ બાળકની હત્યા તણો ઇન્સાફ ઈશ્વર માગશે. આ બાળકની હત્યા તણો ઇન્સાફ ઈશ્વર માગશે. કરો છો અન્યાય તો પાપ એનું લાગશે. અરે પાપ, અરે પાપ તો પુણ્ય તણી નથી હવે ભરવા. મને શત્રુ સામે આવ્યો તો દબાવું એને મારા પગ પડે. અરે અશત્રુ શંકા મને ચેનથી જોવા પણ દેતી નથી. તો હવે તો ઈચ્છા મનની એક, ઈચ્છા મનની એક આજ પૂરી થઈ જશે. શંકા શત્રુ તણી દિલમાંથી આજે દૂર થશે. પરંતુ સુબેદાર સાહેબ, તમે તમારા વચનનો ભંગ કરો છો. તમે તમારા વચનનો ભંગ કરો છો. હે દેવ પટેલ, હવે મારે તમારું કાંઈ નથી સાંભળવું.
તમને મારો હુકમ છે કે તમારા જ હાથે આ નવઘરનું માથું કાપી નાખો. પરંતુ સુબેદાર સાહેબ, આ રાજ નવઘર તમારો દુશ્મન છે, મારો નહીં. હા, અને સુબેદાર સાહેબ, મને હુકમ કરતા પહેલા જરા વિચાર તો કરો કે જે બચ્ચાને મેં મારા હાથે દૂધ પાઈ ઉછરીને મોટું કર્યું છે, ઈ બચ્ચા ઉપર મારાથી વાર સીરીતે થાય, નામદાર સીરીતે થાય. માટે સુબેદાર સાહેબ, મને મને આમાંથી મુક્ત કરો, નામદાર મુક્ત કરો. હે દેવદત્ત પટેલ, તમને મુક્ત કેમ કરાય? હજી તો મારે તમારી પરીક્ષા કરવી છે. મારી પરીક્ષા કરવી છે એમ તો વાંધો નહીં સુબેદાર સાહેબ, પરીક્ષા આપવા આ દેવદત્ત પટેલ તૈયાર છે. સુબેદાર સાહેબ, તમારે મારા હાથે પાપ કરાવવું છે તો વાંધો નહીં, લાવો તમારી શમશેર, હું આ બાળકનું માથું કાપવા તૈયાર છું. આવો નભાન, મારી નજરની સામે આવો. સબૂર કરો, સબૂર કરો સુબેદાર. આ પરીક્ષા મારા ભાઈ એકલાની નહીં, પણ એમની આહરાણી સોનબાઈ અને એમની દીકરી જાહલની પણ થવી જોઈએ. તો એમની પણ પરીક્ષા હમણાં જ થઈ જશે. ભાજા પટેલ સનિકો, દેવ પટેલને ઘેરે જઈ એમની દીકરી જાહલ અને એમની આહરાણીને અહીં બોલાવી લાવો. બોલાવવા આવવાની કોઈ જરૂર નથી. અરે હું અને મારી દીકરી જાહલ ક્યારની આ માણસોની ભીડમાં આ બધો તમાશો જોઈ રહી છે. બોલો સુબેદાર સાહેબ, શું પરીક્ષા કરવી અમારી? અમે બે માં દીકરી પરીક્ષા આપવા તૈયાર છીએ. અરે બેન, મારી શંકાનું સમાધાન કરવા મારી એવી ઈચ્છા છે કે નવઘરની મરતી વેળાએ તમારી દીકરી જાહલ પોતાના હાથે ઓવાણા લે અને દેવદત્ત પટેલના હાથે કપાતું મસ્તક જમીન પર પડતા પહેલા તમારે તમારી ઓઢણીના છેડેથી જીલવાનું રહેશે. ભલે સુબેદાર સાહેબ, તમે કહો છો ઈ પરીક્ષા આપવા આ અહીંની દીકરીઓ તૈયાર છે, તો કરી લ્યો તમારી શંકાનું સમાધાન. હો પ્રભુ, આ તે અમારી કેવી કસોટી આવી! શું મારા દીકરાનું મસ્તક મારે મારા જાતે કાપવું પડશે અને પોતાના દીકરાનું કપાતું મસ્તક અને એમાંથી ટપકતી રક્તની ધારા શું એની જ માયે જીલવી પડશે? એટલું જ નહીં પ્રભુ, પણ પોતાના મારી જયા વીરની મરતી વેળાએ નીકળતી કારમી ચીજ શું એની જ લાડકી બેનને સાંભળવી પડશે? પરવા નહીં પ્રભુ, પરવા નહીં. જો અમારો આહીરનો આશરા ધર્મ સચવાતો હોય, જો મારી બેન સોમલદેની રાખડીનું મૂલ્ય ચૂકતે થતું હોય, તો હે પ્રભુ, આજે હે પરમાત્મા, તે મને સાત દીકરા દીધા હોત તે તો આજે આશરા ધર્મને ખાતર મારે સાતે મસ્તક સામટા કાપવા પડે તો પણ મને પરવા નથી. હે મા ભવાની, તમારા કાંડામાં એટલી તાકાત આપજે કે આજે મારા દીકરાનું મસ્તક કાપતા મારા હાથ જરા પણ ન અચકાય. અરે દેવદત્ત પટેલ, શું વિચાર કરો છો? જલ્દી તલવાર ઉઠાવો. ઠીક છે સુબેદાર સાહેબ, તો સુબેદાર સાહેબ, તમે તમે આજથી સુધી આ દેવદત્ત પોતાના દિલની દાતારી લીધી છે, તો આજે તમે આ દેવદત્ત પોતાના દિલની ખુમારી પણ જોઈ લો. હે દશે દિક્પાલ, હે સોટની ધરતી, હે સર્વે સભાજનો, આજે હું દેવદત્ત પોતાર રાહ રાખીને વાત કરું છું અને રાજ નવઘરનું દાન કરું છું. આવો નવઘર, આવો મારી નજરની સામે આવો. આજે તારી જિંદગીની આ છેલ્લી ક્ષણ છે, કારણ કે તું આ સુબેદાર સાહેબનો દુશ્મન છે. માટે આવો નવઘર, મારી નજરની સામે આવો અને મરવાને માટે તૈયાર થા.
હે મૂળધર મારી લાજ રાખજે બાપ, મારી લાજ રાખજે. લ્યો સુબેદાર સાહેબ, હવે તો તમારા દિલ ને શાંતિ થઈ ને. હે દેવાત પટેલ, ધન્ય છે, ધન્ય છે તમને, અને ધન્ય છે આ સુરત ની ધરતી ને, કે જે ધરા પર તમારા જવા 20 સપૂતો પાકે છે. અરે સુબેદાર, તમે તો ગજબ કરાવી નાખ્યો. કેમ પાચા પટેલ, શું વાત છે? અરે સુબેદાર, મને હજી આમાં પણ શંકા છે. અરે દેવત પટેલ, અરે પાચા પટેલ, હવે આમાં તમને શાની શંકા? જે શંકા જેવું હતું એ તો બિચારો સુરતમાં પહોંચી ગયો, તો હવે આમાં તમને શાની શંકા છે? અરે સુબેદાર, આ મરાણોઈ રા નવઘણ નહીં, પણ તમે તો મારા ભાઈના ઉગલાને ગુડાવી નાખ્યો છે. પાચા પટેલ, તમે સાચું બોલો છો કે તમારા ભાઈનો દીકરો ઉગો જ છે? અરે હા સુબેદાર, હું મારા ભાઈના દીકરા મારા ભત્રીજા ઉગલાને ન ઓળખો તે કેમ બને? જો તમને વિશ્વાસ ન આવતો હોય તો કરો કસોટી, હમણાં જ પાયરખું પડી જશે. દેવત પટેલ, અપાચાનો સવાલ સામે તમારો શું જવાબ છે? અરે સુબેદાર સાહેબ, આ પાંચો તો ભલે સવાલ કર્યા કરે, પણ સુબેદાર સાહેબ, તમે તમારા મનથી વિચાર કરો કે બીજાના માટે કોઈ પોતાનો પેટનો દીકરો આપે ખરો? કદાચ દેશ દાતને લઈ માથાનો ફરેલ માનવી આપી પણ દે, સૈનિકો આહી સીધી રીતે સમજે તેમ નથી. એની પગ ઉપર સાયડીઓ મૂકો, એના પગ વિંધી નાખો, એની કાયા ની કષ્ટ પડશે ત્યારે તે સાચું બોલશે. બોલે મહારાજ, જેવી આપની આજ્ઞા. જય જય મુરલીધર, જય મુરલીધર. દેવાય, એ દેવાય, કોને કીધું મારી માને? કોણ લઈ આવ્યું મારી માને? ક્યાં છો બેટા? આવ્યો માં, હું અહીંયા છું માં, અહીંયા છું. અરે માં, તમે શું કરવા આવ્યા હતા? હું લોહી સુકવા આવી હતી કે મારા દાવણ ની સુગંધ આવે છે કે નહીં. હે માં, હે માં, તમે લોહી સુકવા આવ્યા હતા? હા, હું લોહી સુકવા આવી હતી કે મારા દાવણ ની સુગંધ આવે છે કે નહીં. મારો દેવાય તો હવે મરી જાહે તોય નહીં માને, હવે મને પૂર્ણ વિશ્વાસ છે. જય મુરલીધર, જય મુરલીધર. હા તો કહો દેવત પટેલ, કે આ તમારો દીકરો ઉગો છે કે અમારો દુશ્મન? નહીં સુબેદાર સાહેબ, નહીં. તમારી લાખ વાત નો એક જ જવાબ છે કે આ મૃદે પર્યો એ મારો દીકરો ઉગો નહીં, પણ તમારો દુશ્મન રાણ નોઘણ છે. અરે અહી જબરો કવાદી લાગે છે, આટલું દુઃખ દીધું તો સાચું નથી બોલતો? અરે પાચા પટેલ, હવે જલ્દી તમારી અને મારી શંકાનું સમાધાન થાય એવો કોઈ ઉપાય બતાવો. અરે સુબેદાર, આનો ઉપાય એક જ છે કે તમે હજી મારા ભાઈ ને આહિરાણી સોનબાઈ ની પરીક્ષા કરો. તો બેન આહિરાણી અહી નજીક આવો. બોલો સુબેદાર સાહેબ, હજી શું બાકી છે?
માફ કરશો બેન આયરાણી, પરંતુ હજી મારી મનમાં શંકા છે કે આ મૃતદેહ પડ્યો એ અમારો દુશ્મન નથી. અરે સુબેદાર સાહેબ, આ ખોટું જેર તમારા કાનમાં આ પાંચા ભાઈ જ રેડ્યું લાગે છે. જી હા, તમે શું કહેવા માંગો છો સોનબાઈ? અરે પાંચા ભાઈ, તમને અમારા ઉપર આ જૂઠો આરોપ મૂકતા જરા પણ નામ દુભાણા? અરે ભાઈ ભાઈ માં વેર કરવું કામ છે કજાતનું, નામ લજાવ્યું આખા નાતનું. જન્મ ધર્યો જગતમાં પૂરવ ભવની પ્રીત છે, કલંક લગાડ્યો આખા કુળને, જીવન તમારું ધીક છે. અરે શાંત થાવ બેન, મારી વાત નો જવાબ આપો. ક્યાં મૃતને પડ્યો એ તમારો દીકરો છે કે મારો દુશ્મન? પણ સુબેદાર સાહેબ, આપ જરા વિચાર તો કરો, એવી નિર્દય હૃદયની જણેતા કોણ હોય કે પોતાના એકના એક દીકરાનું આમ બલિદાન આપી દે. પરંતુ બેન, મન મારું માને નહીં, મન મારું માને નહીં, શંકા મુજને થાય, અશત્રુ મારો નહીં પણ આહિર કેરો બાળ છે બેન. ભલે સુબેદાર સાહેબ, તમારી શંકાનું સમાધાન થતું હોય તો આપ કહો તેમ હું કરવા તૈયાર છું. એ મુરલીધર, એક ખોડિયારમાં આજથી સુધી જો મારા ઉગા અને નગાના તપ ઉછેરવામાં તફાવત ના રાખ્યો હોય ને તો એ માં બેન, તો એક કામ કરો, આ નહીં બંને આંખો કાઢી તમારા પગ તળે કચડી નાખો, અને એમ કરતા તમારી આંખમાંથી એક પણ આંસુ આવશે તો મને સાફ સમજાઈ જશે કે આ તમારો દીકરો છે કે મારો દુશ્મન. ભલે સુબેદાર સાહેબ, આપ કહો તેમ કરવા હું તૈયાર છું. એ માં ખોડિયાર, એ મુરલીધર, આજથી સુધી જો મારા નગા અને ઉગાને ઉછેરવામાં કઈ તફાવત ના રાખ્યો હોય ને તો એ માં મને એટલી હિંમત આપજે, શ્રી કૃષ્ણ હિંમત આપજે, હું લોચન પર પગ ધરું, હિંમત આંખમાં આંસુ આવે નહીં એવું કઠણ હૃદય કરજે મારું. હે પ્રભુ, આ તે અમારી કેવી કસોટી આજે, પરંતુ પરવા નહીં પ્રભુ, તું આમાં અમારો સહાયક થાજે. મારી અર્ધાંગનાને સતબુદ્ધિ તું આપજે, મારી અર્ધાંગનાને સતબુદ્ધિ તું આપજે. આવ્યો છે ધર્મ સંકટ તો તેમાંથી ઉગારજે. લ્યો રાણી, સુબેદાર સાહેબ ની શંકાનું સમાધાન કરો. સબૂર કરો, સબૂર કરો. સુબેદાર, મને હજી આમાં પણ શંકા છે. હે પાચા પટેલ, હવે તો મારું કઠોર હૃદય પણ પીગળવા માંડ્યું છે, તો હવે આમાં તમને સાની શંકા છે? અરે સુબેદાર, મારા ભાભીના મોઢા ઉપર લાજ કાઢેલી છે, એની આંખમાં આંસુ આવ્યા છે કે નહીં એની ખાતરી તમને કઈ રીતે થશે? બરોબર છે પાચા પાચા પટેલ, તમારી વાત બરાબર છે. દેવત પટેલ, તમારી આયરાણીને કહો કે અમારી શંકાનું સમાધાન કરવા અને મુખ ઉપરથી લાજનો ઘૂમટો હટાવી નાખ્યો. અફસોસ કે આજે ઘર ખોટે ઘર જાય છે, હું કોને કરું ફરિયાદ? અરે સુબેદાર સાહેબ, તમે અમારા સુરતના રીત રિવાજ થી અજાણ છો. સુબેદાર સાહેબ, અમારો સુરતનો એવો રિવાજ છે કે અમારી તમામ આહિરાણીઓ લાજ કાઢે છે, પરંતુ પરવા નહીં સુબેદાર સાહેબ, આજે અમારો કસોટીનો દિવસ છે તો હું તમારી વાત સાથે સહમત છું. આહિરાણી, કસોટીમાંથી પાર ઉતરવા માટે તારા મુખ પર જે લાજનો ઘૂંટો છે ને તે હટાવી નાખ, અટકાઈશ નહીં. આહિરાણી, તને તારા આયર દેવા બદલનો હુકમ છે કે તારા મુખ પરથી લાજનો ઘૂંટો હટાવી નાખ. હે સર્વે સભાજનો, હે સર્વે આહિરો, હું રહ્યો આપણી નાયકનો પટેલ, અને આજે આજે ભરિયા ચોકની વચ્ચે મારી જ આહિરાણીનો લાજનો ઘૂંટો હેઠો છે. મારે જ ઘેરથી આપણા આહિરોની લાજનો ભંગ થયો છે.
તો હે સર્વાહીરો આજે હું દેવાન બદલ એલાન કરું છું કે આજથી કરી અને આપણી કોઈ પણ વરવારીએ લાજ કાઢવાની નથી. આજથી આપણી લાજ બધા બંધ. લ્યો હૈરાણી આગળ વધો અને સુબેદાર સાહેબ ને બતાવી દે કે આ પુત્ર કોનો છે. સુબેદાર સાહેબ હવે તો આમાં કોઈ શંકા બાકી નથી રહી જતી ને? છે નહીં નહીં દેવાન પટેલ. ધન્ય છે બેન આયરાણી તમારી ગંભીરતાને. તમે તો આજે મારા હૃદયમાંથી શત્રુની શંકા દૂર કરી છે. તો બેન તમારી આટલી આકરી પરીક્ષા કરવા બદલ બેન તમે મને માફ કરશો. તમારી આટલી આકરી પરીક્ષા કરવા બદલ બેન હું તમને વધારે તો શું કહી શકું. પણ બેન તમારો આ ભાઈ સોલંકી સુબો ક્રૂર હત્યારો નિર્દય હૃદયનો બેન આ કાપણું આપે છે બેન. અને દેવાજ પટેલ તમારી જો પરીક્ષા મારાથી વધારે થઈ ગઈ છે તો તમે મને ક્ષમા કરજો. દેવાજ પટેલ ધન્ય છે તમને અને ધન્ય છે આ સુરતની ધરતીને કે જે ધરા પર તમારા જેવા 20 સપૂતો પાકે છે. તો દેવાજ પટેલ આ તમારી રાજ વફાદારી બદલ હું આજથી તમને ઉના દેલવાડાની પટલાઈની પાઘડી હું તમને ભેટમાં આપું છું. ને સૈનિકો હરામખોર પાચાને જૂઠા આરોપ મૂકવાના ગુના બદલ એના નાક કાન કાપી સોરતની હોદ પાર કરાવો એવો મારો હુકમ છે. પાંચો મારો ભાઈ છે સુબેદાર સાહેબ. અમારા ભાઈ ભાઈ ના સંબંધ અમે સુધારી લેશું. માટે સુબેદાર સાહેબ તમે પાંચા ને કોઈ સજા ન કરતા. ભલે દેવાજ પટેલ તમારી જો એવી ઈચ્છા છે તો હું પાચાને કોઈ સજા નહીં કરું. અને દેવાજ પટેલ હું તમને વચન આપું છું કે જો જૂનાગઢના સોલંકી સુબાની તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે જૂનાગઢ તમે ઉઘાડા પગે ચાલી આવજો. જૂનાગઢના રાજના દરવાજા હંમેશા માટે ખુલ્લા જ છે તમારા માટે દેવાજ પટેલ. તઈ લ્યો દેવાજ પટેલ હવે આ સોલંકી સુબાના જય સોમનાથ જય સોમનાથ. અરે જૂનાગઢના દરવાજા, જૂનાગઢના દરવાજા તો હવે જયારે સમય આવશે ને ત્યારે આ મા ભવાની તાકાત થી હું જ ખોલીને બતાવીશ. અરે પાંચા કાળા કામ ના કરનાર, તને આવું કાળું કામ કરતા જરા પણ શરમ ના આવી? વિચાર તો કર પાંચા, વિચાર તો કર કે આપણે બે એક જ બાપના દીકરા છીએ છતાં આપણી વચ્ચે આટલો ફેર. વિચાર કર પાછા આપણે આહીરના દીકરા છીએ. અરે આહીર આપણે ઉજડા, આહીર પરમારથ કાજે મરે. આહીર આપણે ઉજડા, આહીર પરમારથ કાજે મરે. ભલે તું કરી શક્યો ના પરમારથ,
પણ આવા અધમ તું કા કરે? અરે પાચા, એ તો આપણા આખા આહિર કુલ ને કલંક લગાવ્યું છે પાચા, કલંક લગાવ્યું છે. તો જા પાચા, આજથી તું આ સુરત ની ધરતી છોડી અને અહીંયાથી ચાલ્યો જા. તારું કાળું મોઢો મારી નજર ની સામે થી હંમેશ ની માટી દૂર કર પાચા. જા જા પાચા, જા ચાલ્યો જા. અરે ભલે મોટા ભાઈ હું જાઉં છું, મારે માટે તો આખો દેશ ભેરો છે. અરે હું તો સોરઠ છોડીને પાંચાળ વસાવીશ. પણ સમય આવીએ આ દિવાદ બદલ નહી પણ એની આ તલવાર આપશે. આપણે સત્યના પંથે ચાલીએ છીએ તો કસોટી વિના કદી સત્ય આગળ વધી શકતું નથી. પાપ કરી પૃથ્વીમાં પુણ્ય કદી મળવાનું નથી. વાહ, ધન્ય છે આયાની, તને ધન્ય છે કે આ જગતમાં એવી કઈ માતા હોય કે જે આયસરા ધર્મની ખાતર પોતાના પેટના દીકરાનું બલિદાન આપે. ગૌરવ લેજે આયાની કે આ જગતમાં તારું નામ અમર રહેશે આયાની, અમર રહેશે. અને હા દીકરા ઉગલા, બેટા ઉગલા, તું મર્યો નથી બેટા, પણ તું તો મરવા છતાં આ તારા બાપ દેવા બદલને અર્ધો યુદ્ધ તારતો ગયો છે. બેટા ઉગલા, તારી શહીદીને એલે નહીં જવા દઉં બેટા. તારું મસ્તક કપાવનાર સોલંકી સુબાની મસ્તક કાપી એની છાતી ચીરી ને જો તારા ખૂનનો બદલો ના લો ને તો તો આ દેવા બદલને જન્મ દેનારી એની જનતાની કોક લાજે. હૈરાણી, આપણી કસોટીનો સમય પૂરો થયો છતાં પણ ધ્યાન રાખજે આયરાણી કે આજે આજે આ જગત આખું એમ સમજે છે કે રાનો ઘણ કપાણો ઉગો કપાણો એ વાત તો હું તું અને આપણી દીકરી જહાલ આપણે ત્રણે જાણીએ છીએ. તો આયરાણી, જ્યાં સુધી મારી પ્રતિજ્ઞા પૂરી ન થાય ને ત્યાં સુધી તું આપણા દીકરા ઉગલાના શોકના આંસુને તારા મુખ પર ઢાંકીને રાખજે. હૈરાણી, ઢાંકીને રાખજે. દીપ આહુડાને તું તારા મુખ પર છલકવા ના દેતી હૈરાણી, આટલી તને મારી ભલામણ છે. ભલે આયા, હું આપણા આહિર કુળની ઇજ્જત રાખવા મારું હૃદય કઠોર કરવાના પૂરતા પ્રયત્ન કરીશ. વાહ હૈરાણી, વાહ. તો હૈરાણી, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર આહિર કુળ યાદ રહેશે ને ત્યાં સુધી આખું આહિર કોણ આપણા દીકરા ઉગલાનું નામ ગૌરવથી લઈ શકશે. આયરાણી, ગૌરવથી લઈ શકશે. આયરાણી, આપણો દીકરો ઉગલો તો મળીને પણ ઇતિહાસને પાને કાયમ ને માટે અમર થઈ ગયો છે. આયરાણી અમર થઈ ગયો છે. તો ચાલો આયરાણી, હવે હવે એક વીરમરણ છાજે ને એ રીતે આપણા દીકરા ઉગલાના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી કરીએ. હૈરાણી, સંસ્કાર કરવાની તૈયારી કરીએ.
આહિરાણી આપણા દીકરા ઉગલાના બલિદાનને આજે 15-15 વર્ષ વીતી ગયા છે. તો આહિરાણી આપણા રાજના કામમાં અને આપણી નાયકની પટલાઈના કામમાં મારાથી આપણી ખેતીવાડીમાં પણ ધ્યાન નથી અપાવું. તો આહિરાણી મને એમ લાગે છે કે આજે હું આપણી વાડીએ જાઉં. અરે આયર, હવે વાડીએ જવાનો વાંધી વાળો, અને હવે આપણી દીકરી જાહર લગ્નને લાયક થઈ ગઈ તો ક્યાંય સારું ઠેકાણું ગોતી એને હાથ પીડા કરી નાખી. જરૂર આહિરાણી, જરૂર ભગવાન મુરલીધરની કૃપાથી એ કામ પણ જરૂર પાર પડી જાય. માટે આહિરાણી તું ચિંતા ન કર, સમય આવીએ આપણે આપણી દીકરી જાહરના પીડા હાથ જરૂર કરી દેશું. પણ આહિરાણી આપણો નગો અને ઉગો આજે ઘરમાં કેમ ક્યાંય દેખાતા નથી, અને આજે બે દિવસ થયા મેં નગા અને જહાલને જોયા પણ નથી. અરે આયર, તમે મારા ઉપર ગુસ્સો ના કરતા, મેં તમારી રજા લીધા વગર મેં જહાલને આપણા મારા નાના ભાઈને ત્યાં મોકલ્યા. અરે આયરાણી, આ નગો બહાર જાય છે ને એમાં મને કઈ વાંધો નથી આયરાણી, પણ તું તો જાણે છે ને કે આ નગો એ તો પારકી થાપણ છે. આ નગાની જિંદગી એ જ મારી જિંદગી છે અને એ જ મારું સપનું છે. આયરાણી જો નગાને ક્યાંક કઈ થઈ જાય તો હું મારી બેન સોમલદેને શું જવાબ આપીશ. માટે આયરાણી હવે પછી તો આ નગાને બહાર જવા દેવામાં જરા વિચાર કરજો. અરે આયર, તમે ચિંતા ના કરો, મેં એને આપણા વફાદાર હાથીને ગાડું જોડી હારે મોકલ્યા છે, અને આયર આજે તો એ આવતા જ રહેવાના છે. લ્યો આયર, આ સામેથી જાહલ અને નગો આવે છે. આપના શરણોમાં આ નગાના પ્રણામ આપા, પ્રણામ. આશીર્વાદ છે, આશીર્વાદ છે બેટા નગા, આશીર્વાદ છે. અરે વાહ, મુરલીધર તારી કૃપા હોવા આજે મારા નગલાને જોઈ મારી છાતી ગજ ગજ ફૂલે છે, કારણ કે મારો નગલો તો મારા કરતા પણ સવાયો થયો છે. તો કેમ બેટા નગલા, મામા ને ઘેર થી પાછા આવી ગયા બેટા? હા આપા, આપા બેન જાહલ ની હોઠ હતી કે ભાઈ આપણે મામા ને ઘેરે જવું છે, તો બેન જાહલ બહુ કહેતી હતી એટલે આપા હું અને બેન જાહલ માની રજા લઈ અને મામા ના ઘરે જઈ આવ્યા. આપા પણ આપા મામા નું ગામ સામજા છે ને, એ તો બહુ રૂડું ને રળિયામણું, પણ બોહળીદર ગામ જોયા વગર અને તમારા બને માત પિતા ના દર્શન કર્યા વગર ભલી એ હોરવતું નતું ને, એટલે હું અને બેન જાહલ બેદી રોકાય અને પાછા આવતા રહ્યા. આપા બરાબર છે બેટા નગલા, બરાબર છે. તો બેટા તને ગામત્રા નો થાક લાગ્યો હે, તો હવે તું નિરાતે ગામત્રા નો થાક ઉતાર અને હું આજે આપણી વાડીએ જાઉં છું. નહીં આપા, મારે પણ તમારી સાથે વાડીએ આવવું છે આપા. અરે આપા, આજ સુધી હું ખેતી કામ શીખ્યો નથી એટલે આપા તરત મને હળ ચલાવતા નહીં આપણે આપા, પણ આપા મારા લોહીમાં તો તમારા જ ગુણ હશે ને. અરે આ બિચારા નગલાને ક્યાં ખબર છે કે તે પોતે કોનું લોહી છે? અરે બેટા નગલા, તારા લોહીમાં હળ ચલાવવાના ગુણ નહીં બેટા, પણ તારા લોહીમાં તો તલવાર ચલાવવાના ગુણ છે. અરે આપા, તમે આ શું વિચારમાં પડી ગયા? અરે મારી વાતનો કેમ કઈ જવાબ નથી આપતા? હા બેટા નગલા, તો હું એમ વિચાર કરતો હતો કે તારી ઉંમર છે ને હજે ખેતી કામ કરવાને લાયક નથી બની, પણ જો બેટા તેમ છતાં તારે વાડી આવવું હોય તો કોઈ વાંધો નહીં, તું આપણી જેતલ ઘોડી લઈ અને પાછળથી જરૂર આવજે. નહીં આપા નહીં, મારે તમારી સાથે ભરતગાડું જોડીને આવવું છે આપા, અને હું જોઉં છું કે કેમ મારાથી હળ ના ચાલે. ઠીક છે બેટા નકલા, જો તારી બહુ હટ હોય તો વાંધો નહીં, તું જોડી લે ગાડું, આપણે વાડીએ જઈએ. હાલો આપા હાલો. અને આયરાણી સાંભળ, આયરાણી કે આજ દી હતી આપણી ખેતી પરવહુ હતી, પણ હવે હવે તો મારા નગલા જેવડો જુવાન જો વીરવરનો દીકરો છે તો મારે શું ઉપાધિ હોય. અને ઓલી કહેવતમાં પણ કીધું છે ને કે દીવારે આ દીકરા કાં ધોરી અને કાં ધરા, દીવારે આ દીકરા કાં ધોરી અને કાં ધરા,
કાં કપાહનું કસોટિયું નકર તેલ તો ખરાજ. તો સાંભળ હરિયાણી, હવે હું અને નગો આપણી વાડીએ જઈએ છીએ. લ્યો તે હવે જય મુરલીધર, જય મુરલીધર. તારું સર્જન તો તલવાર ના તોફાન કરવાને માટે થયું છે. માટે બેટા નગલા, તારે હળ નથી ચલાવવું, તારે તો સમય આવ્યો તલવાર ના તોફાન કરવાના છે. માટે બેટા નકલા, હું તને જે રાજ રમત ના દાવ શીખું ને તે તું બરાબર શીખી લે બેટા. હળ ચલાવતા શીખીને તારે શું કરવું છે બેટા? અરે આપા, મને એ નથી સમજાતું આપા કે આપણે ખેડૂત હોવા છતાં, આપણી પાસે આવડી મોટી જમીન હોવા છતાં, આજથી સુધી તમે મને રાજ રમત ની દાવ શીખાડ્યા, અરે પાના સોપટ ના દાવ શીખાડ્યા, તલવારબાજી શીખાડી, ઘોડે સવારી શીખાડી, પણ આપા ખેતી કરતા કેમ ના શીખાડી? અરે બેટા નકલા, નહીં તારે ખેતી નથી કરી બેટા, પણ તારે તો જયારે સમય આવશે ને ત્યારે રાજ ખેતી કરવાની છે. માટે બેટા નકલા, હું માં ખોડિયાની પાસે પ્રાર્થના કરું કે તારો એ સમય જલ્દી આવે બેટા. માટે રેવા દે બેટા નકલા, તારે ખેતી નથી કરી. અરે આપા, એવી તે કઈ વાત છે કે તમે આ તમારા દીકરા નગાથી છુપાવો છો આપા? કહો કહો, એવી તે કઈ વાત છે? નહીં બેટા નકલા, અત્યારે નહીં, પણ જયારે સમય આવશે ને ત્યારે બધી જ વાત તને બરાબર સમજાઈ જશે. પણ વાંધો નહીં બેટા નકલા, જો તે હળ ચલાવવાની બહુ હટ લીધી છે તો ભાઈ વિરમ ની મદદ લઈ ને જા, તું તારો હળ ચલાવવાનો શોખ પણ પૂરો કરી લે બેટા. જા જાઓ બેટા નકલા ને હળ ચલાવતા શીખો જાઓ. અરે આપા, અરે આપા, હું આપણા સાથી ની મદદ થી હળ હાંકતો હતો ને આપા, ત્યાં જમીન માં ઓછી હળ અટકી ગયો આપા, અને જમીન માંથી કઈક એવો અવાજ આવ્યો આપા, આપણા બળદ ની ધુંહરી ભાંગું ભાંગું થઈ ગઈ, પણ છતાં અટકેલું હળ કેમાંય કીધું નીકળતું જ નથી આપા. નવાઈ ની વાત કહે બેટા નકલા, કારણ કે હું અને મારા બાપ દાદા વર્ષોથી આ જમીન ખેડીએ છીએ, વર્ષોથી આ જમીન માં હળ હાંકીએ છીએ, પણ આવો બનાવ કોઈ દી નથી બન્યો. માટે બેટા નકલા, ચાલ નક્કી કઈક વેમ જેવું લાગે છે, માટે મને જોવા દે કે તારું હળ કેમ અટક્યું છે. હા આપા, જો હા અહીંયા અટકી ગયો આપા. અરે બેટા નકલા, બેટા તારું હળ નથી અટક્યું બેટા, પણ તારા ઉપર તો ભાગ્ય લક્ષ્મી પ્રસન્ન થયા છે બેટા, ભાગ્ય લક્ષ્મી પ્રસન્ન થયા છે. અરે બેટા, અહીંયા તો સુરતની ધીંગી ધરતીનો પ્રસાદ છે. અરે બેટા, અહીંયા તો સોનાના દાગીના ભરેલો ઘડો છે. બેટા નગલા, તારા ઉપર માં ખોડિયાર અને ભગવાન મુરલીધરની કૃપા થઈ છે. અરે બેટા, તો ચાલ આ દ્રવી દ્રવ્ય આપણે જમીન માંથી બહાર કાઢી લઈએ. હલો આપા, હલો કાઢી લઈએ. જોજો બેટા નકલા, કોઈને પણ ખબર ના પડવી જોઈએ. ચાલો તો કોઈને પણ ખબર ના પડે એ રીતે આપણે આ દેવી દ્રવ્ય લઈ અને ઘર ભેગા થઈએ. મારો ભાગ થાય. અરે ભાઈ વિરમ,
આ કોઈ વ્યવહારિક ધન નથી, આ તો માં લક્ષ્મીની કૃપાથી કોઈ ધાર્મિક કાર્યમાં વાપરવાનું ધન છે. માટે ભાઈ વિરામ, તને હોળી આવીએ તારો બહારો અમે બરાબર પૂરો કરી દે. હું ભલે વાંધો નહીં, વાંધો નહીં, ખુશીથી જાઓ જાઓ. મારા આયરને કીધું હતું કે રૂંઢા પડીએ વાળિયાથી વેલા આવી જજો. એ જય મુરલીધર આયરાણી, જય મુરલીધર આયર, જય મુરલીધર. અરે આયરાણી, આજે તો આપણા નગાના ભાગ્ય ખુલી ગયા છે. કેમ આયર, આ તમારા હાથમાં ઘડો અને તમારા મુખ પર એટલો આનંદ કેમ છે? આનંદ દેખાવાનું કારણ તો આયરાણી એ જ છે કે આપણો નગલો વાળીએ હળ ચલાવતો હતો ત્યાં નગલાનો હળ જમીનમાં ઓચિંતું અટકી ગયું, અને મને વેમ લાગવાથી ત્યાં જઈ મેં જોયું તો જ્યાં નગલાનો હળ અટક્યું હતું ને ત્યાંથી આયરાણી આ સોનાના દાગીના ભરેલો ઘડો નીકળ્યો છે. આયરાણી, આપણા ઉપર અને નગલા ઉપર ભગવાન મુરલીધરની મહેર થઈ છે. આયરાણી, આપણે રાનગરને આપણે આંગણે આશરો આપી ઉછેરીને મોટો કર્યો, પણ આયરાણી એને જૂનાગઢની ગાદીએ બેહાડવાનો કામ કઈ પૈસા વગર થોડું થવાનું હતું, તો ભગવાન મુરલીધરે આજે આપણી એ ચિંતા પણ દૂર કરી છે. કે ચિંતા હતી જે દ્રવ્યની એ દિલમાંથી આજે દૂર થશે. સાર્થ્ય ઉગાની રાડિયાસ તણો તો વેરનો વળી જશે. બરાબર છે, મને પણ એ ચિંતા હતી કે આપણે રા નવગણને આશરો તો આપ્યો છે, પરંતુ પૈસા વગર જૂનાગઢનો કિલ્લો સી રીતે જીતાશે? અને આયર, આ કામ પણ આપણું માં ખોડિયારે પાર પાડ્યું, તો આયર તમે જો મારું માનો તો હવે આપણે ધર્મ મળતા એક ધર્મનો ભાગ કાઢવો જોઈએ. તો આયર, આપણી આખી સોરઠિયા નાથને આમંત્રણ આપો અને જમવા બોલાવો, અને પછી બધેની સહમતી લઈ જૂનાગઢ ઉપર ચડાઈ કરો. વાહ આયરાણી, વાહ, તારી વાત સમજણમાં ઉતારવા જેવી છે. તો વાંધો નહીં આયરાણી, હમણાં જ ગોર મહારાજને બોલાવી અને તેને કહીએ એટલે તે આપણી આખી સુરક્ષા નાથને કંકોત્રી દેવા નીકળી જાય. બરાબર, ભલે આયર. હવે બધા ધર્મના કામમાં ઢીલ ના હોય. લ્યો આયર, આ ગોર પણ આવી ગયા, હવે બધા સારા સુકૂન દેખાય. આવો ગોર મહારાજ, આવો. એ બાપા, જય શ્રી કૃષ્ણ, ભગવાન જય મુરલીધર, ભગવાન સુખી રાખે અને જાજુ જાજુ દિયે તમને બધેને, અને ગોર બાપાને દેતા રહેજો બાપા. કેમ ગોર મહારાજ, તમારો બધો પરિવાર કુશળ તો છે ને? ઓહો બાપા, તમારી દયા અને આવા યજમાન હોય પછી ગોર બાપા ને હું વાંધો હોય, નવખંડ માં લીલું હે. તો ગોર બાપા, અમે તમને હમણાં જ યાદ કરતા હતા ત્યાં જ તમે આવી ગયા, તમે આવી અને અમારું આંગણું પાવન કર્યું છે. હો બાપા, તમને આશીર્વાદ આપો, મારે વારે તેવારે આવવું તો પડે જ. એવરીમ ભાઈ બાપાને થોડું ઘણું કંઈક મળી જાય. તો ગોર બાપા, અમે તમને એટલા માટે યાદ કરતા હતા કે આજે ઈશ્વરના ચારે હાથ અમારી ઉપર છે, આજે ભગવાન મુરલીધરની અમારી ઉપર મહેર થઈ છે. તો ગોર બાપા, અમારી એવી ઈચ્છા છે કે અમારે અમારે આંગણે આખી સોરઠિયાની નાથ કરવી છે, અનખાય કરી થોડુંક પુણ્ય કમાવવાની ઈચ્છા છે. તો ગોર મહારાજ, તમારે અમારી આખી સોરઠિયા નાથને અમારે ઘેર જમવા આવવાની કંકોત્રી દેવા જવાની છે. વાહ બાપા વાહ, અનસમાન તો કોઈ મોટું દાન નથી ને, હારા કામમાં પૈસો વપરાય તો ગોર બાપાને એમાં હું વાંધો છે કયો જઈ આગણી બધા સોરઠિયા નાથમાં જઈ અને ઘરે ઘરે બાપા બધેને આમંત્રણ આપી આવું. જોજો ગોર મહારાજ, એકો એક આહીને કહેવાનું છે, બેલો બારાણી સોરઠ નાગેર હાલર કોટ કાઠિયાવાડ બધે જાજો અને એક કોઈ એક આહીને અમારે ત્યાં પધારવાનું કેજો. ભલે ભલે, જય મુરલીધર બાપા. હું હમણાં જો નીકળું છું અને બધા સોરઠિયાને ઘરે ઘરે જઈને કહી અને મારી થોડીક દક્ષિણા બાકી છે એ લેતો આવી. ભલે, તો હવારમાં ભગવાન મુરલીધરનું નામ લઈ અને નીકળી જાવ. હવારના ભોરમાં ઓ જય મુરલીધર, જય મુરલીધર બાપા. નીકળો જો, હું અટણે ઘોડી તૈયાર કરી લઉં અને દાદાની દયાથી. એ ભાઈ, સર્વે સોરઠિયાઓ ભાઈઓને બધેને જય મુરલીધર. આજે આપણા દેવાજ બાપાને આંગણે
રૂડો અવસર છે, બાપા ને ભગવાન ની મેર છે, ચાર હાથ મુરલીધર ના છે, તો એવું કેવડાવ્યું કે ભાઈ મારે બધી સમસ્ત નાતની એકઠી કરવી અને અનખાઈ કરાવવી છે, તો અહીંથી બધા સોરઠિયા ભાઈઓને આપણા હાલાર બૈડો જ્યાં જ્યાં આપણા જ્યાં કે હોય સોરઠિયા વસતા હોય એ બધાને હું અહીંથી નિમંત્રણ પાઠવું છું કે બાપાને ઘરે ભાઈ બધા જરૂર પધારજો અને મારી દક્ષિણા છે બાપા અહીંયા પછી જમા કરાવતા રહેજો એટલે પાછું આયલું રહીએ મારું કેમ કે આમ જય હો મુરલીધર સગવડ બાબત કોઈ પણ જાતનો વાંધો ના આવવો જોઈએ, કોઈ તકલીફ ના પડવી જોઈએ, જો ભાઈ વિરમ સામેથી એક પછી એક સરોટી આહીરો આવતા દેખાય છે. જય મુરલીધર દયાલ આપાજ મુરલીધર. ભલે આવ્યા બાપ, તમે ભલે આવ્યા, ભલે આવ્યા મારા આહીર મરદો, તમે ભલે આવ્યા. કેમ ભાઈઓ બધા મજામાં છો ને? ભાઈઓ તમને બધાને અહીંયા બોલાવી મારે તમને બધાને એક વાત કરવાની છે, તો સાંભળો ભાઈઓ. તમારી નજર લઈ લો આજથી કરીને 15 વર્ષ પેલા સોલંકી સુબાના હાથમાં સોંપી દીધો છે, તો ભાઈઓ આ વિશે તમારો શું જવાબ છે? અરે દેવાદાપા, એ રાન અવગણ ને પાછો સોંપી દીધો ને, એ તમે બહુ જ સારું કામ કર્યું. કારણ કે આ સુરત ને સામે જો ધોળ ઉડાડી તો આ સૂરજ થોડા ઝાંખા પડે, એવી જ રીતે આ રાજાની સામે બળ બાંધવું ને એ આપણે આ ગરીબ પ્રજા માટે તો હાવ નકામું છે. અરે બસ કરો બસ કરો, રાણ અવગણને તમે શત્રુ સુબાના હાથમાં સોંપી દીધો, તેમાં શું કઈ વિજય મેળવ્યું છે? અરે આશરે આવેલે ઉછેરવો, અરે આશરે આવેલે ઉછેરવો, એ જ આપણા આશરાનો ધર્મ છે. અરે ઉછેરીને સોંપો શત્રુના હાથમાં, એ જ મોટી શરમ છે. અરે કિસ્મત કસોટી કરે, અરે કિસ્મત કસોટી કરે, એમાં ખરા ઉતરીએ ભૂલ છે. અરે દુશ્મન દેખી ડરી જવું, એ જ ભયંકર ભૂલ છે. સાચે જ આ એ જ યુવાન છે કે તે દિવસે ચોરાના ચોકમાં આ જ યુવાન મને કહેતો હતો કે દેવાદ પટેલ તમારે રાહ નવગણને આશરો નહોતો આપવો, અને જો એને આશરો આપવો હતો ને તો પછી એને સોલંકી સુબાના હાથમાં સોંપવો નહોતો. સાચે જ આ એ જ ખમીરવંતો આ યુવાન છે. સાબાસ યુવાન, સાબાસ. ભાઈ તું ક્યાંનો વતની છો અને તારું નામ શું છે? હું ભાલનો વતની છું અને સામત મારું નામ છે. સાબાસ સામત, સાબાસ. ધન્ય છે તને જન્મ દેનારી જનેતાને કે જેણે તારી અંદર દેશભક્તિના સંસ્કારી સિંચનનું દીકરી જહાલ નો હથેવાળો કરવા માટે તારા જેવો ખમીરવંતો આહીર યુવાન મળે ને એવો હું વિચારતો હતો. તો સામત આજે આ સર્વે સુરક્ષાઓની સાક્ષીએ આજથી તને મારી દીકરી જહાલ તને કૃષ્ણ અર્પણ કરું છું. તો બોલ ભાઈ સમત, આ સંબંધ તને મંજૂર છે ને? આ જીવન પટેલ આ સંપણ મને મંજૂર છે. હા
તો હવે સાંભળો સર્વે સરોજ્યા હિરો, તમે ધ્યાનથી સાંભળો. હવે મારે તમને બધાને એક વાતનો ખુલાસો કરવો છે કે ભાઈઓ, મેં મારે આંગણે આશરો આપેલ રાનોઘણ, એ રાનોઘણે તે દેશી ચોરાના ચોકમાં મેં સોલંકી સુબાના હાથમાં સોંપ્યો નથી. ભાઈઓ, રાનોઘણે તો હજી મેં સલામત રાખ્યો છે. અને ભાઈઓ, તે દિવસે ચોરાના ચોકમાં કપાણો ને એ તો મારો દીકરો ઉગલો હતો. ભાઈઓ, ઉગલો હતો. તો ભાઈઓ, આ સામેના ઓરડામાં જે ભોયનો દેખાય છે ને, ત્યાં રાનોઘણ સલામત બેઠો છે. તો જાઓ તેને મળો અને તેને જગાડો કે તે કોનો લોય છે ને કોનો સંતાન છે. જાઓ ભાઈઓ, એને જગાડો. જગાડો ભાઈઓ, આ નવઘણ ને જગાડો. એ જરા જાગને જુવાન, જરા જાગને તારા માટે એક જ દીકરો ઉગલો નહીં, પણ તારા માટે તો એવા સાત સાત દીકરા ઓળ ઘોળ કરી દો મારા બાપ. કારણ કે તું તો જૂનાગઢનો રાજા છો અને આહિરાનો ધર્મ એ તો અમારા આહિરાનો પરમ ધર્મ છે, તો એમાં ઉપકાર સાનો બેટા, ઉપકાર સાનો. અરે સાબાસ આહિરો, સાબાસ. અરે આજે હું તમારો એટલો બધો ઋણી છું કે મારી સાંભળીના જોડા કરીને તમને પહેરાવું ને તો હે હું તમારું ઋણ ના સકી શું કહું. અરે હવે જૂનાગઢની ગાદી તો મને મળે કે ના મળે, પણ આહિરો તમે મને જીવન દાન આપ્યું છે. અરે તમો એ જ મને નવી જિંદગી આપી છે. અરે બેટા નવઘણ, હવે હવે તો અમારે તને જૂનાગઢનો રાજા બનાવવો છે. તો ભાઈઓ, હવે આ રાનોઘણ જુવાન થઈ ગયો છે, તો હવે આપણે એને જૂનાગઢનો રાજા બનાવવો છે. તો ભાઈઓ, આપણે જૂનાગઢ જઈ ઈ સોલંકી સુબાને મારી દીકરી જહાલના લગ્નનું આમંત્રણ આપવાને બહાને એને કારની કંકોત્રી આપવા જાવી છે.
તો ભાઈઓ જુનાગઢ ની લડાઈમાં જેને સામેલ થવાનું હોય તે બધા તૈયાર થાય. અરે ધન્ય છે દેવાદાપા, તમને હજારો વાર ધન્ય છે. અરે તમે તો આપણા આખા આહીર કોડ નો ગૌરવ વધાર્યું છે. અરે દેવાદાપા, તમે જો તમારા પેટના દીકરાનું બલિદાન દઈ શકતા હો તો અમે આ નવગણ માટે આ જૂનાગઢની ગાદી જીતવામાં મદદ ના કરી શકીએ. અરે દેવાદાપા, હવે ઘર જવાની વાત તો દૂર રહી, તો હવે તો આ જૂનાગઢની ગાદી જીતીને જ ઘેર જશે. અરે શાબાશ આ હીરો, ચાલો તો સર્વે તૈયાર થાઓ. સબોર બેટા નવગણ, સબોર. તું અમે છે ને આપણે જૂનાગઢ ઉપર ચઢાઈ કરવા જઈએ તે પહેલા તું તારી મા પાસેથી આશીર્વાદ લઈ લે. ભાઈ વિરમ આહિરાણીને બોલાવો. આહિરાણી, અમે જૂનાગઢ ઉપર ચઢાઈ કરવા જઈ રહ્યા છીએ, તો આહિરાણી મને ખબર નથી કે આમાંથી કેટલા આહીર યુવાનો રણસંગ્રામની અંદરથી પાછા જીવતા આવશે કે નહીં આવે, અને આ દેવા બદલ પણ રણસંગ્રામની અંદરથી પાછો જીવતો આવશે કે નહીં આવે. પરંતુ આહિરાણી હું તને એટલું વચન આપું છું કે આહિરાણી રણસંગ્રામની અંદરથી હજાર ના ઘરને જૂનાગઢ ની ગાદી બેસાડીશ ને તો આ દેવાદ બધા આ બોડીદર ની ભૂમિ ઉપર મારો પગ મૂકશે. અને હૈરાણી નહી તો સમજી લેજે કે આ પૃથ્વી પર આ દેવાદ બધા ની હયાતી નથી. ભલે આયર મુરલીધર નું નામ લઈ કેસરિયા કરો, પણ આયર હું તમને એટલું જરૂર કહું છું, કા મરજો કા મારજો, તમે પીછ ના દેતા લગાર, નહીતર શૈરુ મેરા મારશે કે આ તો કાયર કેરી ના. ભલે આયર તમે રણ સંગ્રામ માં જાઓ અને કદાચ તમારા દેહ ના બલિદાન આપવા પડે તો પણ સ્વર્ગ ના દરવાજે આ સોનભાઈ તમારું સ્વાગત કરવા તૈયાર હશે. વાહ આયરાણી વાહ. તો ભાઈઓ હવે રણમાર્દોનું સ્વાગત કરો, તલવાર ભાલા તીર થી રણમાર્દોનું સ્વાગત કરો, તલવાર ભાલા તીર થી મરજો અગર તો મારજો, પણ અહીં નામ લજાવશો નહીં. અરે કેસરિયા તમે કરજો, પણ અહીં નામ લજાવશો નહીં. અરે માતા માતા, અમે જૂનાગઢ ઉપર ચઢાઈ કરવા જઈએ છીએ, તો માતા અમને આશીર્વાદ આપો કે દુશ્મનોની સામે વિજય અમારો થાય. જા દીકરા, મારા આશીર્વાદ અને મુરલીધર અને માં ખોડિયા તને જરૂર વિજય અપાવશે. જાઓ દીકરા કેસરિયા કરો. હા તો હવે કાળના જીવા સમી આ તલવાર છૂટે છે મ્યાન થી, કાળના જીવા સમી આ તલવાર છૂટે છે મ્યાન થી, રક્તનો સાગર ઉતરશે ભયંકર તોફાન થી. અરે ગંગર ગજના આહીર ની શત્રુ સહી શકશે નહીં, આહીરો પડ્યા મેદાનમાં ત્યાં સામે કોઈ ટકશે નહીં. અરે આપા બરાબર છે, તો હવે વાર સાની ચાલો કરીએ સડાય. અરે બેટા નવઘર, તો ભાઈઓ હવે ભગવાન મુરલીધર નું નામ લઈ ઘડીના છઠ્ઠા ભાગમાં જૂનાગઢ ને ધમરણી નાખો, પછી પરિણામ મારા મુરલીધર હાથ. જય મુરલીધર, જય
પ્રધાનજી તમારા મહારાજા ને કહો કે આડીદર બોળીદર થી આપા દેવાય તેની દીકરી જાહલ નું લગ્ન નું આમંત્રણ દેવા આવ્યા છે તો તમને અત્યારે જ મળવા માંગે છે. મહારાજ આડીદર બોળીદર થી દેવાજ બોદર આવ્યા છે, તેમની દીકરી જાહલ નું લગ્ન નું આમંત્રણ દેવા માટે આવ્યા તો તમને અત્યારે મળવા માંગે છે. અરે પ્રધાનજી, દેવાજ પટેલ ને ઘણી જ ખુશી થી અંદર આવવા દો. દેવાજ પટેલ તો રાજ સેવક છે, રાજ ને સંપૂર્ણ વફાદાર છે અને હું એને વચન પણ આપી ચૂક્યો છું કે દેવાજ પટેલ માટે તો જુનાગઢના રાજના દરવાજા હંમેશને માટે ખુલ્લા જ. પધારો પધારો દેવાજ પટેલ, તમારે રજા માંગવાની ના હોય, તમારા માટે તો જુનાગઢના દરવાજા હંમેશને માટે ખુલ્લા જ. સુબેદાર સાહેબ, હું તમને મારી દીકરી જહાલના લગ્નનું નોતરું દેવા આવ્યો છું. જાઓ બેટા, સુબેદાર સાહેબને નજરાણું ધરો. જેને તે તારો દુશ્મન સમજી અને મારા જ હાથે કતલ કરાવ્યો હતો. અરે જે કપાણો ને એ તો મારો દીકરો ઉગલો હતો, ઉગલો ગાદી નો ખરો હકદાર આ રાજભાન આ ઉભો તારી નજર ની સામે અને એ જ નભાન ને આજે અમે જુનાગઢ ની ગાદી બેસાડવા આવ્યા છીએ. જો આ ચારે દિશા માંથી હું આઈ મર્દનો દળ કટક લઈને આવ્યો છું. હે દેવાજ પટેલ, તમે તો મારી ઉપર દગો કર્યો, અરે વિશ્વાસમાં લઈ આપ મને દગાના દેનાર છો, વિશ્વાસમાં લઈ આપ મને દગાના દેનાર છો. હું આ તમારું આજના કોઈ મિથ્યા કરના છે. અરે ભૂલે છે સુબા, ભૂલે છે. અરે આમ સળ કપટ અને દગાબાજીના પ્રપંચ તમે કરી શકો. અરે આમ વીર મર્દોની જેમ યુદ્ધ કરી અને તલવારથી મસ્તક કાપી ના શકો. અરે બિજલ બારોટને હથિયાર બનાવી અને દગાથી મારા પિતાના પ્રાણ લેનાર સુબા તારો અંત આવી ચૂક્યો. અરે ચૂપ રે નાદાન, તું ચૂપ રે. તલવારના તોફાનમાં જી તું નાદાન છે, નથી યુદ્ધ કરે તણા. અહીં તો સોલંકી સાથે તોફાન છે, નથી તોડા અમે સસલાના. અહીં તો સિંહ થી સંગ્રામ છે. અરે વીર મરદ સોલંકી ખડા ધાર થી લડનાર છે, અરે મરદાય થી જીવે છે, એ જ રીતે મરદાય થી મરનાર છે. અતો ભૂલે છે સુબા, હજી ભૂલે છે. અરે મનમાં સમજવામાં બહુ મોટી ભૂલ કરે છે, કારણ કે મસ્તાન ગજના કુંભ થડે, અરે મસ્તાન ગજના કુંભ થડે સુતો સિંહ પણ મીર છે. અરે નાદાન એક મચ્છર મહામાતંગ સામે વીર છે. હે ચૂપ રે નાદાન, તું ચૂપ રે. અરે ઉકીના ઉપર થતો નાદાન છોકરા, તકથી અંકુશ દીપ તારી બંધ થશે બોલતી, કરીશ કયા અભિમાની તારી આજે હું ધૂળમાં રગદોડતી. અરે બગરૂ મુકટ મસ્તકે ધરતા, અરે બગરૂ મુકટ મસ્તકે ધરતા લોહીમાં તું ડૂબી જશે. અરે સખડી ખુમારી તારે સૌર્યની અશુભાની તલવાર થી ઉતરી જશે. અરે ભૂલે છે સુભા, ભૂલે છે. અરે આજ સમજ કે તું મોત નો કોળિયો ભરી જ ગયો, કારણ કે વાગે નગારા ઘણા, અરે વાગે નગારા ઘણા પણ એના નાદમાં પાણી નથી. અરે પાણી વસે છે આ નવખોલની તલવારમાં, તારી વાણીમાં પાણી નથી. અરે બહુ ગજના કરે છે તો તું પણ સાંભળી લે કે ગરજે છે ગગનમાં વાદળો ઘણા, ગરજે છે ગગનમાં વાદળો ઘણા પણ એ ગર્જનામાં પાણી નથી. પાણી તો વસે છે આ સુબાની તલવારમાં, તારી તલવારમાં પાણી નથી. અરે તરિયા છે સાગરો મે તો ખાબોશિયા થી શું થશે, અરે વરંગ્યા પહાડો મે તો ટેકરીયા થી શું થશે. અરે ભૂલે છે સુબા, હજી તું ભૂલે છે. અરે આમ વાતો થકી કઈ વેર ની જવાળા સાથ થતી નથી સુબેલાલ. અરે ઉઠાવ તારી તલવાર ને જોઈ લે કે કોનામાં કેટલી તાકાત છે. હે ઉઠાવ તું પણ તારી તલવાર, ઉઠાવ ઉઠાવ.
બેટા નોઘણ થવી જા. અરે બેટા નોઘણ, તુને તો જૂનાગઢ નો રાજા બનાવવાની આ દેવાદવદની પ્રતિજ્ઞા છે, માટે બેટા મને મારી પ્રતિજ્ઞા પૂરી કરી લેવા દે. અરે સુબેદાર જોઈ લે, આ એક તલવાર છે કે તે આ તલવાર થી મારા દીકરા ઉગલા નું મસ્તક કપાવ્યું હતું ને, તો સુબેદાર આજે આ તલવાર થી તારું મસ્તક કાપી તારી છાતી ચીરી અને આ મારી શમશેર ને તારા મોતી નારંગ ને તો મને જન્મ લેનારી મારી જનતા ની કોક લાગે. હવે દેવાજ પટેલ, તો તમે પણ તમારી હામ પૂરી કરી લ્યો, કારણ કે પનાકા ચોપાટ ની સુબા ને હવે રમત રમવી નથી. પનાકા ચોપાટ ની સુબા ને હવે રમત રમવી નથી. આ પરો મેદાન માં વાતો હવે કરવી નથી. ખેલ છે ખાડા તરા, હાર જીત ની મને પરવા નથી. મારી સગર તો મારી, પાછા કદમ ભરવા નથી. તો પણ સાંભળી લે સુબેદાર, કે વિરોધી વિરહાત થી ગાજતા મેદાન તે જોયા નથી. અરે વેણ લેતા વિરલા આ રણગેલા આહીર તે જોયા નથી. સુબેદાર આ એક આહીર કોમ છે કે જે સમય આવ્યો આહીરા ધર્મ ને ખાતર પોતાના પેટ ના દીકરા ના બલિદાન પણ આપી શકે છે, અને સમય આવે ને ત્યારે તે દુશ્મનો ના માથા પણ વાટી શકે છે. માટે ઉઠાવ સુભા તારી તલવાર ઉઠાવ. હે ઉઠાવ દેવાજ પટેલ, તમે પણ તમારી તલવાર ઉઠાવ. જોયું સુવિધાન, આ એક વીર મરદ આહીર નો ઘા છે. આવો બેટા નવઘણ, આવો હવે તો જુદો જૂનાગઢ નો રાજા છો બેટા. જા, તને જૂનાગઢ નો રાજા બનાવતા કોઈ નહીં અટકી શકે, અટકાવી શકે. અરે સાબાસ આહીરો સાબાસ, અરે દેવા દાપા, આજે તમે મને જૂનાગઢ જીતાવી અને તમારો એટલો બધો ઋણી બનાવી દીધો કે તમારું ઋણ હું જિંદગી ભર નહીં છૂટું આપા. અરે દેવા દાપા, આ રાડિયસ નો પુત્ર તમારા શરણો માં નમન. અરે ઉભો થા જૂનાગઢ ધણી, ઉભો થા બેટા, તું તો જૂનાગઢ નો રાજા છો. એક રાજા નું મસ્તક આ પામર પ્રજા સામે ન નમે બેટા. અને બેટા આ યુદ્ધ એ કઈ મારા એકલા નું યુદ્ધ નતું, આ યુદ્ધ તો તમામ આહીરો નું યુદ્ધ હતું. અને બેટા આહીરો, તમે આ જૂનાગઢ નું યુદ્ધ જીતવામાં મને જે મદદ કરી છે, તમારી જે ખુમારી બતાવી છે, એ બદલ હું તમારો લાખ લાખ ઉપકાર માનું છું. અને ભાઈઓ, આ રાજનગર ને હવે આપણે જૂનાગઢ ની રાજગાદી સોંપી છે, તો રાજનગર ને રાજ તિલક કરવા માટે રાજ પુરોહિત ને બોલાવ્યા. અરે ધોભીલા બાપા, મારું રાજ તિલક કરવા મારી બેન જાહલ ને બોલાવ્યા. ભલે બેટા નતા નવઘણ, તારી જેવી ઈચ્છા, તો ભાઈ વિરમ રાજનગર ને રાજ તિલક કરવા માટે બેન જાહલ ને બોલાવ્યા. મંગલ ગીતો ગાઈએ. એ સોનાની તારી માં લાવી જમ ભૂલડા, સોનાની તારી તમે
અરે બેન બેન આ સમગ્ર સૌરાષ્ટ્ર ના વીર મર્દોના સાથ થી બેન મને આ ખેલાની ગાદી મળી છે બેન, તો લે બેન આ શુભ પ્રસંગે ધારો ભાઈ રા નવઘણ તને કાપણું ત્યાં ભાઈ મારા આશીર્વાદ છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર ના તેજ રહે ને ત્યાં સુધી તારી ભીનાની ગાદી અવિચલ રહે વીરા અવિચલ રહે બહુ સારું બેન બહુ સારું પણ ભાઈ તું મને ભૂલી તો નહીં જાને મારા લગ્ન થશે ત્યારે તું જવતલ હોમમાં તો આવીશ ને વીરા અરે કેમ નહીં બેન અરે બેન તારા જવતલ હોમમાં તારો ભાઈ જરૂર આવશે બેન જરૂર આવશે આ મારો તને કોલ બોલો રાણાવ ઘણ નો જય તો ભાઈઓ આજે મારા દિલને શાંતિ થઈ આજે મારી બેન સોમલદેનો કાપડો મેં પૂરો કર્યો તો ભાઈઓ આજે મારી બેન સોમલદેની રાખણીનું મૂલ્ય મેં ચૂકતે કર્યું છે તો ભાઈઓ તમારામાંથી કોઈ આડીદર મોડીદર જાઓ અને મારી આયરાણીને વાત કરો કે જુનાગઢ કબજે થઈ ગયું છે અને નવઘણ ગાદી બેસી ગયો છે ભલે દેવા દાપા હું હમણાં જ આડીદર બોળીદર જાઉં છું અને આ બધી જ વાતની જાણ આયમાને કહું છું અને ભાઈઓ આજથી કરી અને બરાબર 8મા દિવસે મારી દીકરી જહાલના લગ્નનો રૂડો અવસર મારે આંગણે છે તો બધાએ અમારે આંગણે આ લગ્નના અવસરમાં આવવાનું છે હો જોજો કોઈ આરસ નથી કરવાની બધાએ આવવાનું છે લ્યો તે હવે જય મુરલીધર લ્યો જુનાના ધણી બેટા નો ઘર તું બેન જહાલના લગ્નમાં વિલાસર આવી જજો હો બેટા જય મુરલીધર.